સુરત બચાવવા કોંગ્રેસના દાવ પેચ. પહેલા ટેકેદારોએ નકલી સહીના એફિડેવિટ કર્યા, હવે ટેકેદારો જ થઈ ગયા ગાયબ. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઘડાઈ છે, કારણ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી. આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જોકે કલેક્ટરે અને ચૂંટણી અધિકારીએ આ મુદ્દે તપાસ શરૂ કરી છે. નિલેશ કુંભાણીના ટેકેદારો ક્યાં થયા ગાયબ? શું કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે? આ સવાલ સૌથી મોટો છે. જોકે કુંભાણીની ઉમેદવારી રદ થવાની વાત ફરતી થતાં જ તેઓ મેદાનમાં આવી ગયા હતા. એટલું જ નહીં, ટેકેદારો ગાયબ થઈ જતા કુંભાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના ટેકેદારોનું અપહરણ થયાની અરજી કરી છે. જે ત્રણ ટેકેદારોની વાત થઈ રહી છે તેમાં એક છે ધ્રુવીન ધામેલિયા, જે નિલેશ કુંભાણીના મિત્ર છે. બીજા છે રમેશ પોલારા, જે નિલેશ કુંભાણીના ભાગીદાર છે. અને ત્રીજા છે જગદીશ સાવલિયા, જે નિલેશ કુંભાણીના બનેવી છે. આ ત્રણેય વ્યક્તિ નિલેશ કુંભાણીના ખાસ છે. તેવામાં તેઓ કેવી રીતે દગો આપી શકે તે સૌથી મોટો સવાલ છે. જો કે આ મુદ્દે હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી છે. આ ત્રણને તાત્કાલિક હાજર કરો, કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ન શકતા હોઈએ, મારી બેનને ગોતી ન શકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં આવે કે આ ફોર્મ ખોટું છે, તો લોકશાહીનું અપહરણ નથી, જાહેરમાં ખૂન છે. જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણીની રીતે લડો, પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે. આ લોકશાહીનું ખૂન છે. એટલે અમે દરેક રીતે લડશું. આવતીકાલે સવારે 9 વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને 3 જણાની ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છીએ. હાલ તો સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે નિલેશ કુંભાણીની ઉમેદવારી રહેશે કે રદ થશે. જો કે તે તો આવતીકાલે જ ખબર પડશે, પરંતુ કુંભાણીના ટેકેદારો ક્યાં ગાયબ થઈ ગયા તે પણ સૌથી મોટો સવાલ છે. શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.